રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયથી કોઈપણ મહિલા વંચિત ન રહી જાય તે માટે વિસનગર તાલુકા વિકાસ અધિકારી દ્વારા કેમ્પ યોજી વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિસનગર તાલુકામાં આવેલા લાછડી ગામે આજે મહિલા વિધવા સહાયક માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં નવા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 77 જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા, જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા મા અમૃતમ યોજના, મા કાર્ડ જેવી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ પૂરો થતાં જે મહિલાઓનું રજીસ્ટ્રેશન થયું હતું તે મહિલાઓને એક વૃક્ષનો રોપો આપવામાં આવ્યો હતો. તેમને આ રોપો વાવીને પોતાના દીકરાની જેમ ઉછેરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં વિસનગર તાલુકાની લગભગ 1500 જેટલી વિધવા બહેનોની નોંધણી કરાવી છે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ સથવારા તેમજ મુકેશભાઈ ચૌધરી, બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. આજે તારીખ 7-8-2019 ના દિવસે લાછડી ગ્રામ પંચાયતમાં લાછડી ગામની જે વિધવા બહેનો હતી અને રાજ્ય સરકારશ્રીના ઉદ્દેશ મુજબ જે વિધવા બહેનોને પેન્શન, વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન આ બંને યોજનાઓના ગામની તમામ વિધવા મહિલાઓ અહીંયા ગ્રામ પંચાયતમાં આવી અને બહેનોના રજીસ્ટ્રેશન અને એમની નોંધણી તથા એમના જે ખૂટતા ડોક્યુમેન્ટ્સ એ પૂરા પાડવાની આજે એક કાર્યક્રમ લાછડી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલો હતો. સાહેબ, રાજ્ય સરકાર દ્વારા વિધવા સહાયને 1250 રૂપિયા પ્રતિમાસ સહાય ચૂકવવામાં આવે છે અને આજે લાછડી ગ્રામે વિધવા બહેનોની 77 વિધવા બહેનોની નોંધણી કરવામાં આવેલી છે. જી, આ ઉપરાંત અત્રે અમારા તાલુકાના વિકાસ, તાલુકાના વડા, તાલુકા વિકાસ અધિકારી અહીંયા હાજર હતા. મને તાલુકા વિકાસ અધિકારી સાહેબે મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત, શાળા આરોગ્ય, સફાઈ જેવા વિવિધ મુદ્દાઓ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિધવા બહેનો અને ગામ લોકો જોડે સાહેબે વિસ્તૃત રાજ્ય સરકારની યોજનાઓની, સરકારનો ઉદ્દેશ, સરકાર પ્રજાને દ્વાર એ વિશે વિસ્તૃત માહિતી આપી કાર્યક્રમમાં. આ ઉપરાંત આ કાર્યક્રમ પૂર્ણ થયાથી વૃક્ષરોપણ, વૃક્ષારોપણ કાર્યક્રમ અને તમામ જે 77 વિધવા બહેનો હતી એમને ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષના છોડ આપવામાં આવ્યા. એ બહેનો પોતાના ઘરે, પોતાના ખેતરમાં, પોતાની માલિકીની જગ્યામાં એ વૃક્ષારોપણ કરશે અને વૃક્ષનો ઉછેર કરશે. ભરતભાઈ સથવારા, તાલુકા વિકાસ અધિકારી, વિસનગર. લાછડી ગામે આજે 77 વિધવા બહેનોના ફોર્મ ભરી તૈયાર કર્યા છે અને સરકાર તમારે દારે કાર્યક્રમ અંતર્ગત આજે વિધવા બહેનોના લાછડી ગામે અમે ઉપસ્થિત થયા છે એમને સહાયના. એક 1250 વિધવા સહાયની રકમ દર માસિક મહિને આપવામાં આવશે. એમાં વિધવા સહાયનો દાખલો જોવો, મરણનો, એમના પતિનો મરણનો દાખલો જોવો, સોગંદનામું જોવો અને આવકનો દાખલો જોવો. 1,20,000ની આવકની મર્યાદા હે. તાલુકામાં મામલતદાર કચેરીમાં આરે આ બધા ફોર્મ રજૂ કરવામાં આવે અને મામલતદાર કચેરીમાંથી જ આ ફોર્મ મંજૂરીનો હુકમ મળે અને 1500 આસપાસ જેટલા ફોર્મ નોંધાઈ ગયા છે.